ગુજરાતી કલ્ચર અને હેરિટેજ ફાઉન્ડેશન ટ્રસ્ટની જે વિગતો આપને અહીંયા આગળ જણાવી છે એના વિશેની વધુ માહિતી જો કોઈને જાણવી હોય તે ગુજરાતી લેક્સિકન ટીમનો સંપર્ક કરી શકે છે. આપણે જ્યારે અહીંયા ગુજરાતી લેક્સિકનનું પ્રેઝન્ટેશન જોયું એમાં આપણે વિપુલભાઈ કલ્યાણીનો ઉલ્લેખ જોયો હતો. વિપુલભાઈ કલ્યાણી એ લંડન સ્થિત છે, ઘણા વર્ષોથી લંડન સ્થિત છે અને ત્યાં લંડનથી ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસારમાં કાર્યરત છે ઓપિનિયન મેગેઝિન દ્વારા. એ ઓપિનિયન મેગેઝિનમાં જો વિપુલભાઈની સાથે કદમથી કદમ મિલાવતા હોય તો એ છે પ્રકાશભાઈ. અને પ્રકાશભાઈની જો એક અલગ ઓળખ આપવી હોય તો એક નિરીક્ષક ખાલી નામ લો ને તો પણ પ્રકાશભાઈ વિશેની માહિતી મળી જાય આપોઆપ. એટલે નિરીક્ષકના તંત્રી ઘણા એને ઘણા એમને શ્રી શ્રી શ્રીના ઉપનામથી પણ ઓળખતા હોય એ પ્રકાશભાઈ. બરાબર છે. પછી ઉર્વિશભાઈ આપણા જે એક લેખક છે એટલે મતલબ પત્રકાર છે એમને તો પ્રકાશભાઈ માટે એક બીજો જ પ્રયોગ કર્યો છે, શબ્દાર્થ પ્રકાશ. કેમ કે પ્રકાશભાઈ ઘણા નવા શબ્દો લાવતા હોય છે કે એટલે જો એવા શબ્દોનો ભેગા કરીને એક શબ્દાર્થ પ્રકાશ કરીને એક આખો અલગ કોષ પણ બનાવી શકાય એટલે એવા શબ્દાર્થ પ્રકાશ ના પ્રણેતા આપણે કહી શકીએ એ પ્રકાશભાઈ. આપણે જે ઓપિનિયન મેગેઝિનની હું વાત કરું છું એ ઓપિનિયન મેગેઝિન 1995 શરૂ થયું અને 2013 સુધી પબ્લિશ થયું. એ ઓપિનિયન મેગેઝિન હવે આપણને ડીવીડી સ્વરૂપે એટલે કે ડિજિટાઇઝ સ્વરૂપે મળશે. તો એ હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે ઓપિનિયન વિશેની માહિતી સૌ શ્રોતાગણને આપે.